તો રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં જે તે પરપ્રાંતિયો પર હુમલાઓ થઈ રહ્યા છે તેને લઈને પરપ્રાંતિયોમાં ફફડાટ ફેલાયું છે. કેટલાક પલાયન કરી રહ્યા છે તેને લઈને હવે અમદાવાદમાં પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. એસઆરપીની 3 કંપનીઓ અમદાવાદમાં ઉતારવામાં આવી છે. પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાને લઈને તેમનામાં જે ડરનો માહોલ ફેલાયેલો છે તેને લઈને તેમને સુરક્ષા પૂરી પાડવા માટે એસઆરપીની 3 કંપનીઓ અમદાવાદમાં ઉતારાઈ હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે અને તમામ પરપ્રાંતિયોને સુરક્ષાની ખાતરી પણ આપવામાં આવી છે. વિગતો મેળવીએ સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસેથી. જિગ્નેશ, પરપ્રાંતિયોમાં જે ડરનો માહોલ છે તેને લઈને સુરક્ષાની ખાતરી આપવા માટે એસઆરપીની 3 ટુકડીઓ ઉતારાઈ, પોલીસકર્મીઓની રજા જાહેર કેન્સલ કરી દેવામાં આવી છે, શું બધું કવાયત હાથ ધરાય છે? દીપાલી, વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર કે જે જીઆઈડીસી વિસ્તાર તરીકે જાણીતો છે, ઘણી કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા જ્યાં આવેલા છે ત્યાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં જે પરપ્રાંતિય લોકો જે નોકરી કરી રહ્યા છે તેને કોઈ પણ પ્રકારનો હુમલાનો ભય ના રહે, કોઈ હુમલો ના થાય, કંપનીઓને કોઈ નુકસાન ના થાય તેને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસ સતર્ક બની છે અને 3 એસઆરપીની કંપનીઓ ઉતારવામાં આવી છે. ચાંગોદર, સાણંદ જીઆઈડીસી તથા તેની આસપાસ માંડલ, દેદરોજ અને વિસલાપુરમાં એક એક કંપની ફાળવવામાં આવી છે. તો તે સિવાય જે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના જેટલા પોલીસ કર્મચારીઓ છે તે તમામની રદ ગ્રામ્ય પોલીસ વડા દ્વારા કરવામાં આવી છે અને તમામ જે પોલીસ કર્મચારીઓ છે તેમને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપ્યા છે. ઉપરાંત જે પોલીસ અધિકારીઓ છે તેઓને પણ સતત પેટ્રોલિંગ અને જે વિસ્તારો ફાળવવામાં આવ્યા છે ત્યાં તમામ ચેકિંગ હાથ ધરવામાં આવ્યા છે જેથી કરીને કોઈ પણ પરપ્રાંતિઓ પર હુમલા ના બને અને તેમના જીવને જોખમ ન સર્જાય. જી જિગ્નેશ, આભાર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ, પરપ્રાંતિયો પર જે હુમલાની ઘટના સામે આવી છે તેમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ જે પોલીસ કર્મીઓ છે તેમની રજા કેન્સલ કરવાના પણ આદેશ આપી દેવાયા છે.